અને હવે આપણે જોઈશું ભવાઈ, ભવભવની ભવાઈ. આ ભવાઈ એક જૂનો નાટ્ય ફોર્મ છે. જ્યારે નાટકો મંચસ્થ નહોતા થયા, નાટકો મંચસ્થ 1963થી થવા માંડ્યા, પરંતુ તે પહેલાં રાજાઓના મનોરંજન માટે એક કલા ફોર્મ, તે ભવાઈ, એ યોજવામાં આવતી હતી. અને મહાભારત અને રામાયણમાંથી એપિસોડ્સ દેખાડવામાં આવતા હતા. તો રાજાઓના મનોરંજન માટે, પછી લોકોના મનોરંજન માટે આ ભવાઈ ભજવાતી હતી. તો આવો જોઈએ એ ભવાઈ એ શું ફોર્મ છે. હું ડાયાભાઈને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ આ ભવાઈ માટે કહે. નમસ્કાર. તાપી ઉત્સવ 2014 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સધર્ન ગુજરાત ચેમ્બર અને ના ઉપક્રમે આ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે અને અમને તે તક મળી છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કહેવાનું એ કે મહેસાણા જિલ્લામાં ઊંઝા નામે ગામ, સિદ્ધપુર નામે ગામ, ત્યાં આગળ અસાઈઠ ઠાકર થઈ ગયા. એ અસાઈઠ ઠાકર એ અમારા પૂર્વજ કહેવાય. અને લગભગ 13મી સદીના ઉત્તરાર્ધમાં આ ભવાઈની ઉત્પત્તિ થયેલી. એ વખતે અસાઈઠ ઠાકરે વર્ષના 365 દિવસ લેખે 365 વેશ લખ્યા ભવાઈના. અત્યારે 365 વેશમાંથી લગભગ 10 કે 15 જેટલા જ અવેલેબલ છે. ધીમે ધીમે આ કલા ભૂલાતી જાય છે, આ કલા લુપ્ત થતી જાય છે, પરંતુ એ કલાની સાથે પણ પેલા ભવાઈના વેશો પણ લુપ્ત થવા લાગ્યા છે. એટલે અત્યારે હાલ ઓછામાં ઓછા 10 કે 15 જેટલા ભવાઈના વેશો ભજવાય છે. આજે આપની સમક્ષ ડાયાભાઈ નાયક, મારું નામ, અમદાવાદથી આવું છું, ચાંદખેડા મારું ગામ, અને આજે આપની સમક્ષ ભવાઈના વેશ રજૂ કરવાના છે. બરાબર. થેન્ક યુ સો મચ. હલો હલો બેલી બારિયા બે માત એ જોવાને જઈએ, એ જોવા જઈએ સુખિયા થઈએ, એ આરા સુર ખાતિલા મારા ઉડિયાલ માત એ જોવા લે જઈએ, એ આરા સુર માં અંબા બિરાજે, એ પાવાગઢ મહાકાલી રે, દક્ષિણ માં તુલ જબવાની, એ તુવર બાબુ ચર માત એ જોવાને જઈએ, અલબેલાયા માત જોવાને જઈએ, અલબેલા મારાયા અંબે માત એ જોવા. પ્રથમ ગણપતિ નું ધ્યાન તમે ધરજો.
मंगल चार पूजे साहब सुलक्षण त्रप्ता कान कुमार लश्कर बहादुर चले हस्तिनी मूर्ति सरकारी पहुंचलो काम भद्दे थाय अपने मारी महाकाली मारी आ जातार सेवायो गणपति नो वेश एनो पूजालो करना गंडा ने धोतर पाल कानम चुहार दे तरोतर चोरे बेसे जजवानो चरी भावता आया निवेश निवेश गया झापोटी तो ये ना बोले अबोटी पहाड़े पहाड़ गणेक रमारी गणेक जमारी आ चौकमती जाजा वेहला करी होमा गोमदा चौकमा रमाड़ो मारा देवना देव एवा चंगा मंगा भोरणिया हे चंगा मंगा भोरणिया हे आयो रंगा भोरणिया हे चंगा मंगा भोरणिया Oh,
પ્રાચીન કલાકારોને અમારું કામ બતાવવાની જે તક મળી એ બહુ અગત્યની બાબત છે ભાઈ. આજે અહીંયા ભવાઈનો વેશ થઈ રહ્યો છે. ભવાઈ એટલે જાતર, જાતર એટલે જા જો ને તર, તું જોવા જા, એમાંથી કંઈક જાણી લે ને તારા જીવનમાં તરી જાય, એનું નામ કહેવાય જાતર. આ કહેવાય માતાજીની ભવાઈ, ભવવત્તા વાહી બરાબર ભવાઈ. આદિકાળથી જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમનું કોઈ માધ્યમ નહોતું એ વખતે નાયકો મસાલના અજવાળે જોગ માયાની જાતર કરી અને સમાજમાં ચાલતી બદીઓ, સમાજમાં ચાલતા દૂષણો એના ઇતિહાસ ભજવીને સમાજને દર્પણનું કામ કરતા હતા એ આ માતાજીની ભવાઈ. આ 21મી સદીમાં પણ ચાલે છે. અગાઉ કહ્યું તેમ 13મી સદીના ઉત્તરાર્ધમાં અમારા સિદ્ધપુરના અસાઈત બાપુએ ભવાઈના 360 વેશ લખ્યા. જેમ જેમ સમય ગયો એમ ભવાઈ વેશો લુપ્ત થવા લાગ્યા. આ ભવાઈ પ્રાચીન કલા હતી. પહેલાના જમાનામાં ગાડા જોડી દહદા ગૌદી ભવાઈ જોવા જતા, કારણ કે એ વખતે કોઈ માધ્યમ બીજું હતું નહીં ભવાઈ સિવાય. ત્યારની આ ભવાઈ ચાલે છે. આ 21મી સદી આવી તો એ ભવાઈ હજુ એના એ સ્વરૂપે જીવન છે ભાઈ. પણ જેમ જેમ સમય ગયો એમ ભવાઈ લુપ્ત થવા લાગી. આ ભવાઈ શબ્દ અત્યારે એટલો હલકો બનાવી દીધો છે, કોકના ઘરમાં વઢવાડ થાય, કોઈ એરિયામાં વઢવાડ થાય તો એ બધા ભેગા થઈને કે મારી હાઉ નો એ ભવાઈ કરી. કોકના ઘરમાં સાસુઓ નો ઝઘડો ચાલતો હોય તો આખું ફરી ભેગું થઈ જાય, ઓ રેવામાં, ઓ કંકુમાં, ઓ મેનોમાં, ખેડો રૂખીમાં ના ઘરમાં ભવાઈ ઉપડી. આ ભવાઈ ના કહેવાય, આ ભવાડું કહેવાય. ભવાઈ તો જેની પેઢીની પુણ્ય હોય, ભગવતી માએ જેને આપ્યું હોય, મા પ્રત્યે ભાવના હોય એ ભવાઈ કરાવી શકે ને જોઈ શકે. સાચી વાત છે. પણ લુપ્ત થવાનું કારણ
અત્યારે દરેક ના ઘર માં બબે નવી માતાઓ પહેરી છે ભાઈ. કઈ કઈ બાધી ખબર નથી? ના, એક સિનેમા ને બીજો ટીવી માં. બરાબર. આ ટીવી માં બેઠો ને આપણા સંસ્કારો બગડવા માંડ્યા. સાચી વાત છે. છોકરું 3 વાગ્યા સુધી રાતે ટીવી જુઓ જુઓ અને મા બાપ ને ઊંઘવા ના દે. બરાબર. પેલો બિચારો અજવારે ઊંઘ ના આવતી હોય, પેલો મહિના થી પાછળ પડ્યો હોય. બરાબર. મેં એક છોકરા ને પૂછ્યું, લ્યા રાતે 3 વાગ્યા સુધી ટીવી જુઓ છો, એવું તો ટીવી માં શું છે? બરાબર. કે કાકા તમને ખબર જ નથી, ટીવી માં છે એવું તો બીજે જોઈ નહીં. બરાબર. 11 વાગ્યા સુધી તો રાબેતા મુજબ સિરિયલો આવીશ. બરાબર. પણ હવે 11:30 થોઈશ, પછી બહાર ની ચેનલો પકડો. બરાબર. અને આ બહાર ની ચેનલો પકડો એટલે અમે હજળ બમ થઈ જઈએ. બરાબર. આ ટીવી ની અંદર જાહેરાતો આવવાની. હું એમ નથી કેતો ટીવી ખરાબ છે, ટીવી સારું છે, પણ એનો સદુપયોગ કરવામાં આવે તો. સાચી વાત છે. ઘણી એવી સારી સિરિયલો આવે તો આપણને જોવાનું મન થાય. પણ ઘણી એવી વાહિયાત સિરિયલો આવે, એ સિરિયલ માં દીકરો કે બાપ દીકરી સાથે બેહી ના જોઈ શકે. ના જોઈ શકાય. વાત સાચી. એટલે અત્યારે જે આધુનિક વસ્તુઓ છે એનો સદુપયોગ થાય તો એ વસ્તુ સારી છે. સારી. પણ જો દુરુપયોગ થાય તો એ પ્રદૂષણ છે. બરાબર. દાખલા તરીકે મોબાઈલ. મોબાઈલ અત્યારે દરેક ના ઘરમાં મોબાઈલ થઈ ગયા. થઈ ગયા. અરે ઘરમાં જેટલા માણસ એટલા મોબાઈલ. બરાબર. આ મોબાઈલ માં કેવી તકલીફ થાય. કેવી થાય? માની લો કે તમે એકલા ઘેર છો. છો. તમારા ઘેર કોઈ છે નહીં, બધો બહાર ગયો છે. બહાર ગયા છે. અને તમારે જવાની ઈચ્છા થઈ. થઈ. શું કર્યો? તમારે સમજવાનું. બરાબર. તમે વિચાર કર્યો અંદર જવું અને કોક નો મોબાઈલ આવે અને પછી ફરી રિંગ ના કરે તો? એટલે તમે મોબાઈલ ગજવામાં મૂક્યો. મૂક્યો. દરવાજો ખોલ્યો. ખોલ્યો. અંદર બેઠા. બેઠ્યા. અંદર જઈને બેઠા. બેઠ્યા. હજુ તો તમે અવસર ચાલુ એ નથી કર્યો. હા. બરાબર. અને કોક ની રિંગ આવે. હા. કેવી આવે? કેવી આવે? ગણપતિ આવ્યો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. હવે આપણને કેવું થાય? આપણને એમ થાય હું જ પરવાને અંદર બેઠો છું અને આ બધાને જો આવ્યો એમ મય ગાલે છે. વાત સાચી છે. અને એમાં ગણપતિ આવી એ તો આપણા ભાઈ કહેવાય. બરાબર. પણ પેલો આવું પછી આપણો શરમ ના આવે. વાત સાચી વાત છે. હે. હા. એટલે તમે ફોન બંધ કરો એટલે પેલો તમારા મગજ નો હોય. બરાબર. ગજાનંદ આવ્યો, ગણપતિ આવ્યો, ગણપતિ આવ્યો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગજાનંદ આવ્યો, રિદ્ધિ સિદ્ધિ લાયો. એ વખત આપણે કેવું પડે, મિત્ર અત્યારે ફોન કરશો નહીં, હું અગત્યની મીટિંગ માં બેઠો છું. બરાબર. હે. પેલા ને શું ખબર પડે કઈ મીટિંગ માં બેઠા? વાત સાચી છે. એક મોબાઈલ બધાએ વાપર્યો છે પણ એની કેવી તકલીફો. કેવી ખબર છે? કેવી પાછી? કયો મોબાઈલ? કયો મોબાઈલ? મોબાઈલ ચાઇના. ચાઇના. આવડો મોટો આવો. કેવી તકલીફો? મોબાઈલ ચાઇના, ગજવામાં માયના, દુકાને બિલ મગાય ના, કોર્ટમાં ફરિયાદ થાય ના, પડે તો રિપેર કરાય ના, કહેવાય ના, સેવાય ના, એ મોબાઈલ ચાઇના. વાત સાચી છે ભાજી. મોબાઈલ નોકિયા. નોકિયા. અરે એ તું ને ક્યાં કિયા? મેને ફોન નહીં દિયા તો સાલે ને તમાચ માર કે લે લિયા. લે લિયા. ફિર ફોન મેં વો બોલા. ક્યાં બોલા? દિલ દિયા ઓર દર્દ લિયા વો મોબાઈલ નોકિયા. વાત સાચી વાત છે. હે. હા. એટલે આવા જોક્સ આવી ગમ્મત ઘણી જગ્યાએ મળી જાય. મળી જાય. હે. હા. એક ભાઈ
ખરા શિયાળામાં બિલાડાને ઠંડા પાણી નવરાવ. એનું કારણ કેમ બાતે? અલે મેં કીધું શિયાળાનો દિવસ છે, હા ઠંડુ પાણી જારા બિલાડાને નવરાવ મરી જહ. બરાબર. પેલો મારા ઉપર બગડ્યો કેમ? કે ઘર મારું છે, બિલાડું મારું છે, પાણી મારું છે, નવરાવું છું હું, એમાં તારા બાપ નું શું જાય છે? બરાબર. મેં કીધું જેવી તારી મરજી, એમ કહીને બજારમાં ગયો, કામ આટોપીને પાછો આવતો તો અહીંયા બધું દ્રશ્ય બદલાઈ ગયેલું. કેવું પાછી? બિલાડું મરી ગયેલું, પેલો લમણે હાથ દઈને બેસી રહેલો. કારણ? મેં કીધું શું થયું? કે બિલાડું મરી ગયું. હા. મેં કીધું મેં નતું કહ્યું કે ખરા શિયાળામાં તાળા પોણી બિલાડા નવરાવો તો મરી જાય. બરાબર. મને કહે ગંચકર, હા આ તાળા પોણી નવરાયાથી નથી મરી ગયું, તાણા પણ નવરાયા પછી ખૂબ નેચોયું એટલે મરી ગયું છે. વાત સાચી. હા બરાબર, નેચોયું નવરાયા પછી. આ બજારા કુદા નિતારાય ખરું. હે, એટલે આવા જોક્સ રસ્તા મળ્યું. બરાબર. એક દિવસે હું મારી સોસાયટીમાંથી બહાર જતો હતો, જતા હતા, સામેથી એક બેન આવા ટોકરમાં માથા ઉપર કઈક લઈ. બરાબર. મને એને જોયો, હા એટલે એને બૂમ પાડી. કેવી? હામો આવ્યો. ખબર ના પડી. હામો આવ્યો એટલે મેં કીધું એ કઈ હશે વર્યો. બરાબર. નજીક આવેલે ફેરાને બૂમ પાડી. કેવી? મને કે હામો આવ્યો. મેં કીધું એ બેન તું મારા જેવડી છે. હા. હામો આવ્યો મને ટુંકારા કરે. હામો આવ્યો, હામો આવ્યો. કે કાકા તમને નથી કહેતી, હા આ તો પરમદાર હોમા પહોંચમ જતે હોમો લઈને આવીશું. બરાબર. સાચી વાત છે. હે, વાત સાચી છે. ટીવીમાં જાહેરાતો આવવા મોડી. કેવી? ચલાવું છે કે બોલાવી છે ભાઈ? આમ તો શું છે ભવાઈ, 5 કલાક ચાલો. બરાબર. પણ જયારે સમય ની પાબંદી હોય ત્યારે અમને મન મૂકીને કામ કરતો ઓછું ફાવો. મર્યાદા હોય. બરાબર. વાત સાચી છે. ડ્રાઈવર સારો હોય, 80 ની સ્પીડ માં ગાડી લઈ જતો હોય, પણ 50 ની સ્પીડ બહોતી હોય, શું કરે? શું કરે? નો વક ના કે અંદર બેઠેલો ગારો બોલી કે ડ્રાઈવર આવડતું જ નહીં હોય. વાત સાચી છે. એટલે સમય ની મર્યાદા છે ભાઈ. બરાબર. એટલે આપણે ગુટકા ખાવા લાગ્યા. હા, ગુટકા, કુબેરો. કુબેરો આપણે ખાધી એટલે આપણું ભાઈ છોકરો એ ખાધી. બરાબર છે. હે, છોકરોને ખબર નથી કે આ કુબેરોમાં શું આવે છે. શું આવે છે? કુબેરો કઈ કઈ લોહીનો પોણી થઈ ગયો. થઈ ગયો. દફતર ઉચકવાની તાકાત રહી નહીં. નહીં. અત્યારનું થઈ ગયું એવું ભણતર. ભણતર. તે પોંચેનું છોકરું, દસેનું દફતર. વાત સાચી છે ભાજી. વાત સાચી છે. કારણ કેવી રીતે? આપણે કુબેરો ખાધી. ખાધી. છોકરો એ ખાધી. ખાધી. એટલે બહેનોએ વિચાર કર્યો. વિચાર કર્યો. અલી હા હા, દુનિયા ખાઈ આડીને આપણે તો કશું પાર્યું જ નથી. હા બરાબર. એટલે ગામડાની અંદર નાની નાની દીકરીઓ, નાની નાની વહુરો ગુટકા ખાવા માંડે. પચા પચાવન નો બૈરો, બધું કુબેરો ઉપર વર્યું. બરાબર. બાકી રહેતું તો ડોસ્યો નહીં બુનું અંબો. બરાબર. ડોસ્યો ને દોધ તો હોય ને કેવી રીતે હોય પાછી? ડોસી ને દોધ ના હોય, હા એક કુબેર તો એમને અઠવાડિયું ચાલે. અઠવાડિયું કઈ રીતે ચાલે? આખો દાવ ચાર દણા આગા પાછા આગા પાછા થોય, અને પછી હોજે હુઈ રહેતો ઓશિકા ને તો દોણા કાઢીને મેલી દેવાના. બરાબર. હવે દાંતણ કરી પા ફેર એનો એક ગારો ઘંટીનો. બરાબર. સાચી વાત છે. હા તો મિત્રો વિચાર કરો કે જેની માં કુબેર ખાતી હશે એના દીકરા શિવાજી મહારાણા પ્રતાપ કે સરદાર વલ્લભભાઈ જેવા કથી પાકવા ના પાકે. પહેલાના જમાનામાં વડવાડ થાય તો કહેતા કહેતા કે જેની માએ હવાથી ઊંટ ખાધી હોય આવીજો. હા અમારી વાત અનુકૂળ લાગે છે. અમે બૂમ પાડો. બરાબર. થેન્ક યુ. એટલે બે જમોનામાં તફાવત છે.
કેવો ભાજી હે કેવો આપણે જાણીએ સુધરીએ છીએ હા પણ ધીમે ધીમે બગડીએ છીએ કઈ રીતે ભાજી આ જમાનો બદલાય છે હા પહેલાના જમાનામાં બેનો ગમે તે કલરનો કપડો પહેરતા બરાબર ગમે તે એ વખતે મેચિંગ નહોતા નહોતા હવે મેચિંગ આવ્યું કેવી રીતે પુરુષોએ મેચિંગ કરે ને બહેનોએ મેચિંગ કરે અચ્છા કઈ રીતે એમાં પુરુષો કરતા બહેનોને વધારે હા એમને જેવા રંગનો સાલ્લો એવા રંગનો ચણિયો એવા રંગનો બ્લાઉઝ એવા રંગની બંગડી એવા રંગનો ચોલ્લો આ બધું મેચિંગ બરાબર ખાલી મોથાના બાલ જ કારા હા હા આ મેચિંગમાં કેવી મુશ્કેલી થાય કેવી થાય અમદાવાદની અંદર ઉનાળાની રજાઓ પડી પડી સરકારી ઓફિસોમાં હા એટલે ચાર બહેનોએ ભેગા થઈને વિચાર કર્યો કેવો વિચાર કર્યો અલી સાંભળો છો આપણે અઠવાડિયાની રજાઓ પડી છે આપણા પુરુષોને બરાબર અઠવાડિયું પર્યટન જવું છે હા બીજી કે જઈએ જઈએ ત્રીજી કે ચાંદ જવું છે એટલે ચોથી કે આવતો મંગળવાર રાખો બરાબર આ નક્કી થયું થયું એટલે એક બેન બોલી કેવું અલી આપણે એકલોન જવું છે કે આપણા આદમીઓને હંગાથી લઈ જવાશે બરાબર એટલે બીજી કેલી ના હા આદમીઓ લેશો નહીં ચમ એ તો મુઆ તોય હક નહીં પડવા દી નહીં ખર્ચા કરાવશે તો પો બતાય બતાય કરશે બરાબર બટ આપણે એકલો હેડો હેડો એટલે ત્રીજી કેલી ના હા પુરુષોને લઈ લો અંગાતી બરાબર આદમી અંગાતી હોય તો વધારે તો ટિકિટ તો કપાવો બહુ સાચ વાચી વાત છે તો કે લઈ લો હા એટલે એક બેન બોલી કેવો પર્યટને જવું હોય તો જો જો પુરુષોને લેવા હોય તો લો લો પણ મેચિંગ કર્યા વગર જવાશે નહીં નહીં બીજી કે પણ એલી મેચિંગ કરવું છે એમનું બરાબર એટલે ત્રીજી બેન કે એક કામ કરો આપણે ચારે જણીઓ એક જ કલરનો કપડો પહેરો બરાબર લાલ એટલે લાલ લાલ એટલે લાલ ચારે જણો લાલ કપડો પહેરો વાત સાચી એટલે ચોથી બેન ગભરાણી હા અલી ના કેમ એક રંગનો પહેરશો નહીં ચમ ના પહેરો અલી ભૂલ પડશે હા વાત સાચી વાત છે પાજી કેવી ભૂલ પડશે મોટર માંથી ઉતરીને હેડતી વખત કનો આદમી કનો હાથ પકડીને હેડવા મોડશે બરાબર માટે જુદો જુદો મેચિંગ કરો કરો તો આપણા આદમીઓને ખબર પડે કે આ ડોમચીઓ આપણો બરાબર વાત સાચી છે તો કે જુદો જુદો મેચિંગ કરો કરો એટલે એક બેન્ડે રસ્તો કાઢ્યો હા હું કહું એવું કરો કેવો જીના આદમીના મોથામાં જેવા રંગના વાળ હોય હોય એનું બૈરું એવા રંગનો કપડો પહેરો પહેરો આવું નક્કી કર્યું એટલે પહેલી બોલી બોલે ખમ્મા કરો માર ચકુડીના પપ્પા તો આ કારું ભમર જેવું છે બરાબર એટલે એમને શું કહ્યું તું કે તું કાળા રંગનો કપડો પહેરજે બરાબર બીજી બેન કે ઠંડક કરવા માટે છેલ્લા 15 વર્ષથી તમારા ભાઈ મેદી મેલી છે મોથામ બરાબર તો એ બધું લાલ બમ થઈ ગયું છે બરાબર લાલ બાલ થઈ ગયા છે તું કે તું લાલ કલરનો કપડો પહેરજે હા ત્રીજી કે શું વાત કરું બેન હા દીવો લઈને ગોતું છું તો એક કારો દેખાતો નથી નથી શું બાર માથાનો બાલ એ બધું ધોળું ફુલેવર થઈ ગયું છે બરાબર તો કે તું ધોળા રંગનો કપડો પહેરજે પહેરજે આ તૈનું તો મેચિંગ થયું થયું બારો આવ્યો ચોથીનો ચોથીનો ચોથી બળાપો કરવા મોડી કેવો અરે અરે તમારો ભાગી પડ્યો પડે ઓ તમારો હડટ વરે વરે ઓ હાલ હાલ તમને જોગણીઓ ઝડપ ઝડપ ઓ તમને મંગળવારે બરિયા બાપ પધાર્યું પધારે કેમ આવું કેમ બોલે છે અલી મારો તો અવતાર જ બર્યો કેમ પેલી એ કાળા રંગનો કપડો પસંદ કર્યો કર્યો પેલી એ લાલ રંગનો પસંદ કર્યો કર્યો પેલી એ ધોળા રંગનો પસંદ કર્યો પસંદ કર્યો મારો તો અવતાર જ બર્યો કેમ અલી ભુરિયાન પૈના મોથામ કજું સજ નહીં બરાબર શું નથી મોથાના બાલ નથી એમ બરાબર કોવા ચમનો મેચિંગ થોય હોય વાત સાચી વાત છે એટલે મેચિંગ માં આવી મુશ્કેલીઓ પડે પડે બે ચાર વર્ષથી પાંચ વર્ષથી એક નવી આ બધાને અનુકૂળ આવે છે પાંચ વર્ષથી એક નવી વસ્તુ નીકળી છે કેવી નવરાત્રી હોય કે લગનગારો હોય હોય બહેનો અત્યારે ટેટુ ચિત્રાવા મોડ્યો છે બરાબર હે ટેટુ આ જોકે પહેલાની જૂની વસ્તુ છે બરાબર એ બહેનો ત્રોફાવતા હતા હા પણ એ સીતારામ રાધેશ્યામ જય સ્વામિનારાયણ જય માતાજી
આવું બધું લખતા લખતા હવે આવું લખવાનું બંધ થઈ ગયું. હા, ટેટુ ચિત્રાવાનું રાખ્યું. બરાબર. હે, આ ટેટુ ચિત્રાવ એટલે એને બતાવવા માટે ચાર ભાગનો બૈડો ખુલ્લો રાખવો પડે. વાત સાચી વાત છે. તને પેલા ખબર પડે છે આ ગોમની એસટી જાય છે. વાત સાચી વાત છે. સાચી વાત છે ભાતી. પણ આ ટેટુ ક્યાં સારું લાગે? હા, હે, ક્યાં લાગે? સારું ક્યાં સારું લાગે? ક્યાં લાગે? જે બેન ઉજરા ખોરીએ હોય, હોય જેનો બૈડો ઉજરો હોય, હોય એ બેન જો બૈડા ઉપર ટેટુ ચિત્રાવે તો શોભામાં અભિવૃદ્ધિ થાય થાય અને એ ટેટુ એવું લાગે, એવું લાગે જાણે આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો હોય એવું લાગે, એવું લાગે. પણ વિચાર કરો કે આ ટેટુ ચિત્રાવાનો વાયરો ગામડામાં જાય, જાય ગામડામાં, ગામડામાં, ગામડામાં તાપમાં મજૂરી કરવાની હોય, હોય ચાર પાંચ દાડે નાવાનું ઠેકવાનું પડતું હોય, પડતું હોય તડકામાં રહેવાનું હોય, આ આખો ધાર્યો કારો મેચ થઈ ગયો હોય. બરાબર. બૈડો 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 અને આ કારા બૈડા ઉપર જો બેન ટેટુ ચિત્રાવે તો એ ટેટુ કેવું લાગે? કેવું લાગે? કેવું લાગે? કેવું લાગે? ચંદ્ર તો પૂનમ નો જ હોય પણ જોને ચોમાસામાં વાદળો પેઈ ગયો હોય એવું લાગે. સાચી વાત છે. એના ઉપરથી એક શાયરી બનાવી. કેવી 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 બનાવી? 21મી સદીમાં બૈડા ઉપર, 21મી સદીમાં બૈડા ઉપર ટેટુ ચિત્રાવાની તમે કરેલી પહેલ છે. પહેલ છે પણ તમારા પાછળ ઉભેલો તો પૂછો મારી બેન, હા અરે રે તમારા બૈડા ઉપર કેટલો બધો મહેલ છે. વાત સાચી. હે, વાત સાચી છે પાછી. સમય વધારે લેવો નથી. આગે સાહેબ મે પીછે જાવે લાલ ફૂલ જોર. અને દુખિયા ભલા પરદેશ રે. અમારી મહેવાણા જિલ્લાની ભાષામાં ખબર પડે છે ને બધોને? ઓવ આ શું થયું ભાઈ? ભાઈ આમાં તો મને ખબર ના પડી. ના, આ તમારું બૈરું તેરી લાવ્યો. હે, તમારું બૈરું. વાવ 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 વાવ. મારી વહુ. અલ્યા હું નહીં યાર. અલ્યા એમાં ખબર ના પડી. પડી કેવું? તમે તેડવા ગયા તા? ઓવા આટલું બધું રહેવાય ચમ જો આગળ. અલ્યા ભાઈ એવું થયું ભાઈ, હું મંગળવારે ગયો. બરાબર બરાબર. પછી બીજે દાડે કીધું તૈયાર કરો તમારી દીકરીને, હું તેડવા માટે આવ્યો છું. તો બીજા દાડે થતો તો બુધવાર. બરાબર. બુધવારના દાડે કોઈ બેટી ના વરાવે. ના વરાવે. બરાબર. કે આજે રહી જો તે પાછો રહ્યો. ત્રીજા દાડે તૈયાર થયો તો થતો તો ગુરુવાર. હોમો કાર હતો એટલે મંગળવારે રહ્યો, બુધવારે રહ્યો અને ગુરુવારે રહ્યો. તમારી સાસુએ મને રાખ્યો. ત્રણ દાડા તમારી હાહુએ મને રાખ્યો. શું બોલે છે? અમે તમારી પહેલેથી હારા હારી મોનો. એટલે મારા ઓળખાણ હતી એટલે તમારો સંબંધ કરાવ્યો. બરાબર બરાબર. મંગળવાર રાખ્યો, બુધવાર રાખ્યો અને ગુરુવાર રાખ્યો. બરાબર. શુક્રવારે તેરીને નીકળ્યો અને અમદાવાદ આવ્યો. અમદાવાદથી કલોલ આવ્યો. કલોલ આવ્યો ને એસટી બકરી. બરાબર. એસટી બકરી એટલે પછી સાયકલ ઉપર બેહારી ગેલ લઈને આવ્યો. સારું કર્યું. હવે નીકળી જાઓ. હે, રવાના થો. ચમ અત્યારે અમારે મુશ્કેલીઓ છે કામની. જો ભાઈ બૈરું લાવીએ એટલે ઘેર કંસાર કરવો પડે. ખાવું છે યાર, ભૂખ્યો છું. ભૂખ લાગી છે, ખાવાનું બનાય. અમે કઈ ભૂખ જેવું લાગે છે?
અલે ખવરા ઉપર જિસને કિયા કંસાર ઉસિકા સારા રહા સંસાર આવું છે વાહ લે ભાઈ એ આ ખોદી કને ખોદી આજે અહીંયા માતાજી ની દયા થી લીલા લે થાય છે ભાઈ બરાબર લે આ કરાયું આ કરાયું અમો પોણી 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 હા આલે ટીચું ગઢીચું ગઢીચું ગોર 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 હા ગોર ગોર વાહ આ એક ના બે બરાબર ગોર ને પોણી બે ઉકરી મોય લોટ તું આરોટ અલે આરોટવાન ને ઠીકે તો યાર આટો આટો શેનો જોયે ઘઉં નું બૈરાણ જૂના મોના બે થેલા પડ્યા ખાલી કરજો નોખી દઉં આવો લ્યો અલે ચાલ્યા વગર અલે ચાલ્યા વગર વધુ નહીં અલે એ હા અલાવ લે આ બધું મિશ્રણ કરો હશે અલાવ ચોટી લે એ ઘીનો દોરો હે ચોટ્યો ઘી ઘી તમે કોણ મોટો છો આટલું બધું નામ કાય ઠુમુક છે અહીંયા હે એ ઠુમુક છે બગાડ થશે એ તુમે જે પહોંચવાનો નહીં બેઠો બસ પહોંચવાનો જ છે તું ભાઈ બૈરાનો એટું ના ખવાય ખવાય કોણ કહે છે ખવાય આખી દુનિયા ખાય એટલે ના ખવાય યાર એટલે ઠું ખાવા તો વૈશાખ મહિનામાં 5-5 લાખ રૂપિયા ખરાબ કરી ન કર લો બરાબર ખર્ચા કરે છે હોવે બરાબર બૈરાનો એટું ખવાય ખવાય આ બોલાવો ને એડો વાત કહું હા શું કઈને બોલાવવાનું અહીં આવડતું નહીં યાર લાય હું બોલાવ એક બાજુ પૂરે હે એક બાજુ પૂરે અલ્યા તેડવા તું જો હા બોલાવા તું જે હા પણ મારે શું ભજન લારી કરવાની છે યાર હું તમને શીખવાડું એ તે બોલાવ હા નાના નાના છોકરાની માં મારી વહુ મને ઉનું પાણી મૂકીને નવરાય તે મારી જન્મ આયા તા વાહ બૈરો જેવું ગાતો તો શું ગાતો તો હે હા વાહ પેલા એક ગીત ગવાતો તું આ જગત માં બરાબર લગ્ન ગીત એવું ગવાતો તો બેનો કેવું ગાતા હતા હા કે લાલ મોટર આવી હા ગુલાબી ગજરા વારી મારી બાપી સાસરીએ લીલા લેર છે બરાબર લાલ મોટર આવી ગુલાબી ગજરા લાવી મારી બાપી સાસરીએ લીલા લેર છે આ બેનો ગાતા મોગવારી ઓછી હતી શોખ ઓછા હતા ચોખ્ખો ઘી દૂધ ખાવાના મળતા હતા હા એ વખતે દીકરીઓને સાસરીમાં સુખ હતું સુખ હતું હવે સમય પ્રસાર થવા માંડ્યો માંડ્યો એમ વ્યસન વધી ગયા વધી ગયા શોખ વધી ગયા આઈ ગયા મોગવારી વધી વધી ખાવામાં કઈ ઠેકાણું રહ્યું નહીં નહીં અને વેવાઈને લેવાની ભાવના વધી બરાબર એટલે દીકરીઓ બિચારી કૂવો પૂરવા મોડી મોડી આપઘાત કરવા મોડી મોડી એટલે આ યુગમાં વા ગીત કેવું ગાવું પડે કેવું ગાવું પડે હે કેવી રીતે ગાવું પડે કે લાલ મોટર આવી એ મોતનો સંદેશ લાવી મારી બાપી સાસરીએ કાળો ઘેર છે લાલ મોટર આવી એ મોતનો સંદેશ લાવી મારી બાપી સાસરીએ કાળો ઘેર છે મારા બહેન જોશો તો પોકે પોકે રોશો મારી બાપી સાસરીએ કાળો ઘેર છે મારા બહેને જોશો તો પોકે પોકે રોશો મારી ભાભી સાસરીએ કાળો ઘેર છે મારો ભાઈ છે કાલો એ પીવે દારૂ નો પ્યાલો મારી ભાભી સાસરીએ કાળો ઘેર છે મારો ભાઈ તો કાલો એ પીવે દારૂ નો પ્યાલો મારી ભાભી સાસરીએ કારો કેર છે મારો બૈડો ડાયો એ એટ માં ફસાયો મારી બાપી સાસરીએ કારો કેર છે મારો બૈડો ડોડાયો એ એટ માં ફસાયો મારી બાપી સાસરીએ કારો કેર છે મારા બૈન વર્ષો તો દેજ પ્રથા માં મરશો મારી બાપી સાસરીએ કાળો કેર છે મારા બહેને વર્ષો તો દેજ પ્રથામો મરશો મારી બાબી
સાસરી એ કારો ઘેર છે મારા બહેન વર્ષો તો ગાસ્તેલ છોડતી ને પરસો મારી ભાભી સાસરીએ તાળો ઘેર છે મારા બહેને વર્ષો તો ગાસ્તેલ છોડતી ને મરશો મારી ભાભી સાસરીએ કારો ઘેર છે આટલું બે જમાનાના વચ્ચે તફાવત પડી ગયો છે બોલાવું બોલાવું જરૂરી હો નોકરી કરી ઉપર પછી ગાડી આવે પેલો ઓર્ડર લેવા નીકળ્યો આખું પ્લેટફોર્મ આગું પાર થઈ જાય શું કરેલા બરિયાદે બાધા કરવા આવ્યું એમ આ બાધા કરવા નથી આવી પાછી એ આઈને તમારા પગમાં પડી અને તમને કહે છે કે હું ગાડી ગાલી ગેલી હોઉં તો મને નિભાવી લેજો એમના બાપની ખોંદો નહીં બતાવે છે સિર પર ટોપી આગે હનુમાન પીછે સિંદૂર ગલે હાર બિરાજે આરે દાસુ ખાગર કે ઝાડ નીચે ચાદર યાર યાર મિલકે એક પાતલ ન જાય સાઈડ તા કરે એમ કહે કે ઉદ્યમ કરવો જોઈએ થઈ